હવે આપણે આગળના લેક્ચરમાં અહીંયા સુધી બ્યોડી અને ડિયોસ ની વચ્ચે વાત કરી હતી. બ્યોડી કોને કહેવાય અને ડિયો કોને કહેવાય, એટલે બે એકબીજાની વિરુદ્ધમાં છે. જ્યારે બ્યોડી વધુ ત્યારે ડિયો ઘટે અને જ્યારે ડિયો ઘટે ત્યારે બ્યોડી વધુ. આ ગ્રાફ ઉપરથી આપણે જોયું હતું તો કે બ્યોડી જ્યારે મેક્સિમમ હોય છે ત્યારે ડિયો મિનિમમ હોય છે, અને જ્યારે ડિયો મેક્સિમમ હોય છે ત્યારે બ્યોડી મિનિમમ હોય છે, એટલે એકબીજાની વિરુદ્ધમાં. અને બ્યોડી છે તે સામાન્ય રીતે પ્રદૂષણની માત્રા દર્શાવે છે. જેટલું પ્રદૂષણ વધારે તેટલું પાણી વધારે ગંદુ, અને જેટલું પાણી વધારે ગંદુ તેમ ડિયો ઓછું. એટલે ડીઓ એટલે ડિઝોલ્વ ઓક્સિજન. જેટલું પાણીની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઓછું તેટલું પાણી વધારે પ્રદૂષણ. બરાબર, અહીંયા સુધી આપણે વાત કરી. હવે જોઈએ આગળ. તો સામાન્ય રીતે બીઓડી જેટલી વધુ, જેટલી પ્રદૂષણ વધુ, આ સામાન્ય જળાશયમાં બીઓડીની જેટલું વધારે હોય એટલા સૂક્ષ્મજીવો શું કરે, વધારે વૃદ્ધિ પામે. હવે સામાન્ય રીતે એના પછી જોઈએ લીલ સ્કૂટર આલ્ગી, એટલે બુકમાં એમ છે લીલ સ્કૂટર આલ્ગી. જે સામાન્ય રીતે બીઓડી વધુ, પ્રદૂષણની માત્રા વધુ હોય સામાન્ય રીતે ત્યાં આલ્ગી જોવા મળે, લીલ જોવા મળે. જ્યાં પ્રદૂષણ બીઓડી જ્યાં વધુ હોય ત્યાં વધારે લીલ જોવા મળે. શરૂઆતમાં લીલમાં છે પ્લેન્કટોન, પ્લવકો, લીલની અતિશય વૃદ્ધિ થાય છે. ધીમે ધીમે પહેલાં પ્લવકો હોય છે અને તેને લીધે લીલ પ્રસ્ફુટન કહેવાય છે. જે જળાશયને અલગ રહે, જેમ જેમ લીલનું પ્રમાણ વધે ને તેમ જળાશય અલગ અલગ દેખાય. અને જે સામાન્ય રીતે આલ્ગમ બ્લૂમને કારણે પાણીની ગુણવત્તા બગડે છે અને માછલીઓ મૃત્યુ પામે છે. કેટલીક પ્રસ્ફુટનકારી લીલ મનુષ્ય અને પ્રાણીઓ માટે પણ અતિશય ઝેરી હોય છે. બરાબર છે, લીલ કેટલીક આપણા માટે પણ ઝેરી હોય છે. જળાશયમાં ખૂબ જ આકર્ષક કરતી વનસ્પતિ મળી આવતા આછા જાંબુડિયા રંગના સુંદર પુષ્પ જોવા મળશે. આ આવા વનસ્પતિઓ કે જેમના સુંદર પુષ્પો માટે ભારતમાં લાવવામાં આવી હતી, તેમની અતિશય વૃદ્ધિને કારણે જળાશયોનો અવરોધ ઉભા થવાથી પાણીમાં લીધે છે. એટલે ધીમે ધીમે શું થાય છે, સામાન્ય રીતે બીજા દેશમાંથી ભારતમાં લાવવામાં આવી હતી. એ શું થાય છે તો કે એ સામાન્ય રીતે જળાશયોની શોભા વધારે છે, એટલા માટે એ તેમાં લાવવામાં આવી હતી તો કે ભારતમાં લાવવામાં આવી. પણ આની વધારે પ્રમાણમાં અતિશય વૃદ્ધિને કારણે જે જળચર પ્રાણીઓ છે એના માટે પણ નુકસાનકારક છે, અને જે સામાન્ય રીતે તેમની જળમાર્ગોમાં અવરોધ ઉભા થાય છે અને પાયમાલી થાય છે, અને તેઓ તેમને દૂર કરવાની આપણી ક્ષમતા કરતાં ખૂબ જ ઝડપથી ઊભી થાય છે. એની એટલી બધી ઝડપથી ઊભી આપણે દૂર કરીએ તો ફટાફટ તેની પછી વધવા જ માંડે છે. અને તે જે વનસ્પતિ છે તેને કહે છે જળકુંભી. જે વનસ્પતિ શું છે તો કે જળકુંભી છે. તે વિશ્વની સૌથી વધુ સમસ્યારૂપ જલીય નીંદણ છે. તેને ટેરર ઓફ બેંગોર કહેવાય છે. તે સુપોષી જળાશયમાં વિપુલ વૃદ્ધિ કરે છે અને તે જળાશયના નિયંત્રણની ગતિશીલતામાં અસંતુલન ઊભું કરે છે. ત્યારબાદ જોઈએ તો કે ઘરોમાં પ્લસ દવાખાનામાં વાહિત મળ, ઘરોની અંદર જે મળ હોય છે અને દવાખાનામાં વાહિત મળ છે, એમાં શું હોય છે તો કે રોગકારક સજીવ. એક્ઝામ્પલ ઘર હોય છે તેમાં કોઈ વ્યક્તિ બીમાર થાય તો એની અંદર રોગકારક સજીવ હોય છે. હોસ્પિટલની અંદર જે વ્યક્તિ બીમાર હોય છે તેના મળમાં પણ રોગકારક સજીવો હોય છે, કે જેના સારવાર વગર જો પાણીનો નિકાલ કરવામાં આવે. સુએજ ટ્રીટમેન્ટ આપણે ચેપ્ટર નંબર 10માં શીખી ગયા તો કે સુએજ ટ્રીટમેન્ટ વગર જો પાણી તમે નદી નાળામાં છોડવામાં આવો તો આવું પાણી છે એ બીજા વ્યક્તિ પણ પીવે, અને એને કારણે શું થાય છે તો કે એને કારણે સારવારને કારણે મરડો અને ટાઇફોઇડ જેવા રોગો થાય છે. એટલે કે સીધું પાણી ટ્રીટમેન્ટ વગર સુએજ નિકાલ, સુએજ ટ્રીટમેન્ટ વગર ક્યારેય પાણીને નદી નાળામાં છોડવું જોઈએ નહીં, કારણ કે આની અંદર શું હોય છે સૂક્ષ્મજીવોનો વિકાસ હોય છે. આ સૂક્ષ્મજીવો છે તેને કારણે શું જોવા મળે છે તો કે ઘણા બધા રોગો થાય છે અને જે હાનિકારક હોય છે પીવા માટે. બરાબર છે, ત્યારબાદ જોઈએ મરડો, અતિસાર, ટાઇફોઇડ, કમરો અને કોરેલા. કોલેરા, કમરો, અતિસાર આ બધી બીમારીઓ સામાન્ય રીતે આવું અશુદ્ધ પાણી જેની અંદર સૂક્ષ્મજીવોની વૃદ્ધિ જોવા મળે છે, આવું અશુદ્ધ પાણી પીવાથી આ બધી બીમારીઓ છૂટી જોવા મળે છે. હવે ત્યારબાદ જોઈએ તો કે ઉદ્યોગો છે, નાના મોટા ઉદ્યોગો, તે ઉદ્યોગોની અંદર શું હોય છે નકામા પદાર્થો હોય છે. હવે આ નકામા પદાર્થો હોય છે બીજું તો કે ધાતુ નિષ્કર્ષણ અને પ્રક્રિયાઓ, પેટ્રોલિયમ, રાસાયણિક બનાવટો વગેરે ઝેરી પદાર્થો ભળી, ખાસ કરીને ભારે ધાતુ એટલે કે 5 ગ્રામ પર સેન્ટીક્યુબથી વધુ ઘનતા ધરાવતા તત્વો જેવા કે એચજી, મર્ક્યુરી, કેડમિયમ, કોપર અને પ્લમ્બર વગેરે કાર્બનિક સંયોજનો હોય છે, જે ઝેરી પદાર્થો જલીય આહાર શૃંખલામાં જૈવિક વિશાલન કરી શકે છે. અને તેનો અર્થ એ છે કે ઝેરીના પદાર્થોની સાંદ્રતામાં વધારો થાય તો સજીવો ઝેરી પદાર્થો એકત્રિત થવાથી તેનો ચયાપચય કે નિકાલ થઈ શકતો નથી. હવે આ ઝેરી પદાર્થોનું પ્રમાણ જો બોડીની અંદર વધી જાય તો એવા સજીવો તે ઝેરી પદાર્થોનું પોતે શોષણ કરી શકતા નથી અને ધીમે ધીમે તે બહાર પણ કાઢી શકતા નથી. એટલે શું થાય છે, આ ઝેરી પદાર્થો અંતે શેમાં થાય છે, બીજા પ્રાણીઓમાં જાય છે, વહન થાય છે, અન્ય પોષક સ્તરમાં થાય છે. આ ઘટના એચજીન અને ડીડીટી, ડીડીટીનું ફૂલ ફોર્મ શું છે તો ડાયક્લોરો ડાયફિનાઇટ ટ્રાઇક્લોરોઇથેન માટે ખૂબ જ જાણીતી છે. આમ ડીડીટીનું સંકેતન વધી જાય જો પાણીમાં ડીડીટીનું પ્રમાણ 0.03 પીપીએમ પાર્ટ્સ પર બિલિયન થી શરૂઆત થાય છે, અને તો જૈવિક વિશાલન દ્વારા માછલી ખાનારા પક્ષીઓમાં વધીને તે
25 ppm સુધી પહોંચે છે અને ધીમે ધીમે વધે છે પ્રમાણ બરાબર છે અને ડીડીટીની ઊંચી સાંદ્રતા પક્ષીમાં કેલ્શિયમના ચયાપચયને ખલેલ પહોંચાડે છે અને તેથી અંડકવચ પાતળું થઈ જાય છે પક્ષીની જે અંડકવચ છે પાતળું થઈ જાય છે અને અંડકવચ પાતળું થવાને કારણે જે ટાઈમ હોય અંડપાત થવાનો એ પહેલા જ અંડપાત થઈ જાય છે પરિકવના પહેલા તૂટી જાય છે તેથી પક્ષીની વસ્તીમાં શું થાય છે ઘટાડો થાય છે આ તો તમે એકવાર જોઈ લેજો બરાબર છે હવે એના પછી આપણે જોઈએ નવો ટોપિક ત્યારબાદ જુઓ છે મનુષ્યમાં પણ જૈવિક વિષાલની હાનિકારક અસરો જોવા મળે છે હવે મનુષ્યમાં પણ એને કારણે શું થાય છે તો કે કેન્સર યકૃત અને મૂત્રપિંડની ખરાબી શ્વસનતંત્રને થતા લગતા રોગો પણ જોવા મળે છે અને ત્યારબાદ ગર્ભવતી મહિલાઓના ઘરમાં રહેલા બાળકને પણ ઘણી જન્મજાત ખામીઓ પણ જોવા મળે છે એટલે કે જેમાં મગજને હૃદયને લગતી ખામી થાય છે જે કેટલીક ધાતુ જેવી કે મર્ક્યુરી કેડમિયમ પ્લમ્બર કોબાલ્ટ ક્રોમિયમ અને ઘણા રસાયણોને આભારી છે બરાબર આ રસાયણ કારણે જે રસાયણો છે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ છે એમાંથી જે રસાયણો છે તે નહીં અને પાણીની અંદર વહે છે અને પાણીની અંદર વહેવાને કારણે આ ગંદુ પાણી છે આપણે પીવામાં લઈએ તો જેને કારણે આ બધી સમસ્યાઓ થવાનો ભય રહે છે બરાબર છે હવે આગળ આપણે નવો ટોપિક જોઈએ સુપોષકતા પર પાણીની અંદર જે ઓક્સિજનની માત્રા છે એ ઘટી જાય છે
દરેક પૂર્ણતાને પ્રક્રિયા બધી પ્રક્રિયાને ઝડપી બનાવે છે. પરિણામે પાણીમાં દ્વારા ઓટુ ઘટે છે અને જલીય સજીવો વૃદ્ધિ પામે છે અને તેના વિઘટનથી ઓક્સિજનની માત્રા વધુ ઘટી જાય છે અને પૂર્ણતાની પ્રક્રિયા વધુ ઝડપી બને છે. પછી જોઈએ સંકલિત નકામા પાણીના ઉપચારના એક કિસ્સાનું અધ્યયન. તો કે નકામા પાણીનો ઉપચાર કૃત્રિમ અને કુદરતી બંને પ્રક્રિયા દ્વારા થઈ શકે. તો કે આવો પ્રયાસ કેલિફોર્નિયાના ઉત્તરીય ભાગ પર સ્થિત અર્કારા શહેરમાં કરવામાં આવ્યો છે. હેલ્મોન્ટ સ્ટેટ યુનિવર્સિટીના જૈવ વૈજ્ઞાનિકોના સહયોગથી શહેરના લોકોએ નકામા પાણીની ઉપચાર પ્રક્રિયા તૈયાર કરી. આ કાર્ય બે ચરણમાં કરવામાં આવ્યું. પહેલું હતું કાર્ય તો કે પરંપરાગત ઔષધિ. હવે આના દ્વારા જેમાં નિશ્યંદન અને કોરિંગ દ્વારા ઉપચાર કરવામાં આવે છે. જેમાં નિશ્યંદન એટલે કે ગરમ કરવું, નિશ્યંદન અને ક્લોરિન દ્વારા ઉપચાર કરવામાં આવે છે. બરાબર છે, પરંપરાગત ઔષધિ. અને પરંતુ આ ચરણ પછી ઘણા પ્રદૂષકો જેવા કે ઔડલી ભારે ધાતુ, હવે આ થઈ જાય તો પણ કેટલાક બીજા જે ભારે ધાતુ હોય છે, બેક્ટેરિયા જે વધુ માત્રામાં રહી જાય છે, આ ઉપચાર આપો તો પણ પરંપરાગત ઔષધિ. અને તેને કારણે વૈજ્ઞાનિકોએ શું કર્યું તો કે વૈજ્ઞાનિકોએ 60 હેક્ટર્સ જેટલી કરણભૂમિ કાદવ નીચાણવાળી ભેજવાળી જમીનમાં એકબીજાથી જોડાયેલ રહે તેવા 6 જેટલા કરણભૂમિ વિસ્તાર આવે છે. એકબીજાથી જોડાયેલા 6 જેટલા કરણ વિસ્તાર એક શૃંખલા વિકસિત કરી. બરાબર છે, 60 હેક્ટર્સમાં આ વિસ્તારમાં ઉચ્ચ આ વિસ્તારમાં શું કર્યું તો કે ઉચિત વનસ્પતિઓ લીલ ફૂગ અને બેક્ટેરિયા ઉછાળવામાં આવ્યા. મેઇન બેક્ટેરિયા અને ફૂગ કિસ્સામાં આવી અને જે પ્રદૂષકોને લીલ પ્રભાવિત અવશોષી અને પરિપાચિત કરે એટલે કે એનો ખોરાક છે, બેક્ટેરિયાનો ખોરાક છે. પોતે ખાઈ લે પ્રદૂષકનું પ્રમાણ શું થશે, ઘટી જશે. આમ કરણ ભૂમિમાંથી પસાર થતું પાણી કુદરતી રીતે શુદ્ધ થઈ જાય. જુઓ સામે જે આ અંદર શું અસરનો ઉછેર કરવામાં આવ્યો કે બેક્ટેરિયા અને ફૂગનો ઉછેર કરવામાં આવ્યો. હવે બેક્ટેરિયા અને ફૂગ છે એનો ઉછેર કરવામાં આવ્યો તો બેક્ટેરિયા અને ફૂગનો ખોરાક શું છે તો કે માનવ મળ છે એનો ખોરાક છે. સામે જે અશુદ્ધ પાણી છે તે અંદર જાય એટલે એ અંદર જાય ને એની અંદર શું હોય છે, બેક્ટેરિયા અને ફૂગ અને જેનો ખોરાક બેક્ટેરિયા અને ફૂગનો માનવ મળ ને એ રીતે છે કાર્બનિક પદાર્થો. તો જે બેક્ટેરિયા અને ફૂગ ખાઈ જશે અને જેને કારણે પાણી એનું શુદ્ધ થઈ જશે અને જે આગળ પ્રવાહ જશે એટલે કે કરણભૂમિમાં જે કુદરતી રીતે જ પાણી શુદ્ધ થઈ જાય છે. અને આ કરણભૂમિ એક અભયારણ્યની રચના પણ કરે છે કે જ્યાં જૈવ વિવિધતાના ઉચ્ચ સ્તરો માછલીઓ પ્રાણીઓ અને પક્ષીઓના સ્વરૂપમાં નિવાસ કરે છે. આ પરિયોજનાની દેખભાળ તથા સુરક્ષા માટેના નાગરિકોના એક સમૂહ ફ્રેન્ડ્સ ઓફ ધી અર્કરા સાથે જવાબદાર છે. ફોર્મ સાથે જવાબદાર છે. બરાબર છે, બરાબર. હવે જોઈએ તો કે નકામા પદાર્થ કચરાના નિકાલ માટે પાણીના નહિવત ઉપયોગ. નકામા પદાર્થના નિકાલ માટે પાણીનો નિકાલ. હવે ઘરોના નકામા કચરા છે અથવા શૌચાલય છે એના નકામા પદાર્થનો નિકાલ માટે વધુ માત્રામાં પાણીના ઉપયોગને બદલે તેને શુષ્ક ખાતરમાં રૂપાંતરિત કરી શકાય. વધારે પાણીનો ઉપયોગ પણ શુષ્ક ખાતરમાં ઉપયોગ. હવે ઘન કચરાના નિકાલ માટે વ્યવહારિક સ્વાસ્થ્યકારક કાર્યક્ષમ તથા ઓછા ખર્ચમાં ઉકેલની રીતો છે. આ પદ્ધતિમાં માનવ મળમૂત્રનું પુનઃચક્રિયકરણ કરીને તેને એક સંસાધન કુદરતી ખાતર તરીકે રૂપમાં પરિવર્તન કરી શકાય અને જેવી રાસાયણિક ખાતર માટેની જરૂરિયાત ઓછી કરે કે રાસાયણિક ખાતરની જગ્યાએ તેનો ઉપયોગ કરી શકાય. બરાબર. ત્યારબાદ કેરળ અને શ્રીલંકાના ઘણા ભાગોમાં ઇકોસન શૌચાલયનો ઉપયોગ કરવામાં આવે છે. ઇકોસન શૌચાલયનો ઉપયોગ એટલે એવી છે તે કે એવું શૌચાલય છે કે જ્યાં સામે ત્યાં માનવ મળ છે તેને પહેલાં ઘન કચરામાં રૂપાંતરિત કરે છે અને પછી તેનો ડાયરેક્ટ આવી રીતે ખાતર તરીકે ઉપયોગ કરે અને ઇકોસન કહેવાય. બરાબર, ઇકોસન શૌચાલય. ઘન કચરો
સામાન્ય રીતે ઘન કચરામાં નકામા પદાર્થો માટે બધી ચીજવસ્તુઓ સંબંધિત હોય છે. હવે ઘન કચરામાં શું હોય છે? તો કે કૂડા કચરા, બહાર ફેંકી દેવામાં વગેરેમાં રદ્દીઓ ફેંકવામાં આવતી નકામી બધી ચીજો. તો આપણે જોઈએ તો કે આપણે ડસ્ટબિનમાં કેટલી બધી વસ્તુઓ નાખીએ છીએ. કંઈ નક્કી હોય છે, ભીનો કચરો નાખીએ, સૂકો કચરો નાખીએ, બીજી વસ્તુ કપડાં જે હોય ઘણા લોકો તેમાં નાખે. એટલે કે ઘન કચરામાં બધું હોય છે, કૂડો કચરો બધું હોય છે. અને નગરપાલિકાના ઘન કચરામાં ઘરો, કાર્યાલયો, ભંડારો, શાળાઓ, દવાખાનો વગેરેમાંથી રદ્દીમાં ફેંકવામાં આવતી નકામી ચીજવસ્તુઓ આવે છે, જે નગરપાલિકા દ્વારા એકત્રિત કરવામાં આવે છે અને તેનો નિકાલ કરવામાં આવે છે. નગરપાલિકાના ઘન કચરામાં સામાન્ય રીતે કાગળ, ખાદ્ય એઠવાડ, પ્લાસ્ટિક, કાચ, ધાતુઓ, રબર, ચામડું વસ્તુ વગેરે વસ્તુ હોય છે અને તેને સળગાવવાથી કચરાના કદમાં ઘટાડો આવી જાય છે. છતાં તે સામાન્ય સંપૂર્ણ રીતે સળગી જતો નથી. કેમ? શા માટે? કેમ કે અમુક પ્લાસ્ટિકની જે વસ્તુ હોય છે તે સંપૂર્ણ સળગતી નથી. આપણે ખબર છે કે પ્લાસ્ટિકની વસ્તુ છે ઘણા સમય સુધી, લાંબો સમય સુધી સળતી પણ નથી. તો કે એનું આયુષ્ય જોઈએ તો સળતી જ નથી ક્યારેય. એટલે આપણે કહીએ છીએ પ્લાસ્ટિકનો જેમ બને ઓછો ઉપયોગ કરો. કેમ કે પ્લાસ્ટિકને કારણે શું થાય છે? તો કે પ્રદૂષણ થાય છે. પ્રદૂષણ ફેલાવવાનું મુખ્ય કારણ જ પ્લાસ્ટિક છે. એટલે પ્લાસ્ટિકનો કેવો ઉપયોગ કરવાનો? ઓછો ઉપયોગ કરવાનો. બરાબર? ત્યાં તેને સળગાવવાથી કચરાના કદમાં તેને ફેંકવાથી ઉંદરો અને માખીઓ માટે પ્રજનન સ્થળનું કાર્ય કરે છે. જ્યારે સેનિટરી લેન્ડ ફિલ્સ એ ખુલ્લા સ્થાનોમાં સળગાવીને ઢગલો કરવા માટેની અવેજીને આપવામાં આવ્યું હતું. સેનેટરી લેન્ડ ફિલ્સમાં ઘન કચરાને ઘનીકરણ કર્યા પછી ખાડા કે ખાઈમાં દબાવી દેવામાં આવે છે અને દરરોજ ધૂળ કે માટીથી ઢાંકી દેવામાં આવે છે. જો તમે કોઈ શહેર કે નગરમાં રહો છો તો આપણે ખબર છે શું કરવામાં આવે છે. પહેલાં તો મોટા મોટા આપણે ખબર છે જ્યારે લોકો રહેતા નથી હોય તો એની જગ્યાએ થોડી દૂર જઈ અને મોટા ઢગલા બનાવવામાં આવે છે ઊંચા ઊંચા કચરાના. અને પછી કચરાને શું કરવામાં આવે છે? તો કે થોડા દિવસ રાખવામાં આવે છે, શુષ્ક થઈ જાય અને પછી એને સળગાવવામાં આવે છે. અને હજી સળગાવી દો પછી ત્યાં સળગાવી દો છતાં પણ એ 100% સળગતું નથી. એટલે એના પછી એની પ્રોસેસ કરવામાં આવે છે. તો કે ખાડો કરી અને એની અંદર દાબ દેવામાં દાબી દેવામાં આવે છે અને તેથી એની કારણે શું થાય છે? તો કે અંદર જાય. જો બહાર રહે તો ઘણા વખત ઉંદર અને એવા વસ્તુઓ પણ થાય બનવાનું. એને કારણે તે પ્રજનન ચક્રમાં વધારો કરે અને સંખ્યામાં વધી જાય છે, સંખ્યા વધી જાય છે. એટલે એને કારણે શું કરવામાં આવે છે? તો કે ખાડો કરી અને આ કચરાનો નિકાલ કરવામાં આવે છે, અંદર મૂવી દેવામાં આવે છે અને એની ઉપર માટી રાખવામાં આવે છે આ ઘન કચરાની અંદર. અને સામાન્ય રીતે ખાસ કરીને મહાનગરોમાં ગંદા કચરાનું સર્જન એટલું બધું વધારે છે કે તે સ્થળો પર ભરાઈ જાય છે અને આ લેન્ડફિલ્સમાંથી પણ નાના નાના છિદ્રોમાંથી જમતા નીકળતા રસાયણોનો ખતરો છે. તેમાંથી ભૂમિગત જળ સંસાધનો પ્રદૂષિત થઈ જાય છે. આ બધાનો એકમાત્ર ઉકેલ છે કે પર્યાવરણીય મુદ્દાઓ માટે મનુષ્ય વધુ સંવેદનશીલતા બની શકે છે. આપણા દ્વારા ઉત્પન્ન થતા નકામા પદાર્થોને 3 પ્રકારોમાં વર્ગીકૃત થઈ શકાય છે. હવે સામાન્ય રીતે 3 પ્રકાર કઈ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અહીંયા સુધીનું જે મેં કહ્યું છે એ તમે વ્યવસ્થિત લર્ન કરજો, કમ્પ્લીટ કરજો. અને હવે આપણે એના પછીના લગભગ 2-3 લેક્ચરમાં જ આ ચેપ્ટર કમ્પ્લીટ કરશું. આ ચેપ્ટરમાં એવું કંઈક સમજવા જેવું છે એટલે હું એકાદ વાર તમને જો વાંચી જઈશ તો એ તમને સમજાઈ જશે.